નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામે રસ્તાનું કામ અધૂરું છે, પરંતુ પેમેન્ટ પૂરેપૂરી ચૂકવાઈ ગયું હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. પ્રશાસન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવી રહ્યા છે. જાગૃત નાગરિકે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી, પરંતુ તેમનું કહેવું છે કે તંત્ર દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે આ આમદલા ગામમાં જે રસ્તાનું કામમાં જે ગ્રામજનો ભ્રષ્ટાચારની ફરિયાદ કરી રહ્યા છે તેની તટસ્થ તપાસ થાય તે જરૂરી બન્યું છે. તારીખે માહિતી અધિકારી અધિનિયમ 2005 દ્વારા તારીખ 6/11/2023 ના રોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને આરટીઆઈ હેઠળ માહિતી માંગેલ હતી, જેની આમદલા ગ્રામ પંચાયત દ્વારા મને અધૂરી માહિતી આપવામાં આવેલ છે ને માહિતી સમયસર મળેલ નથી ને જે માહિતી મળેલ છે તે મને સંતોષકારક લાગતી નથી. જેમાં નટવરભાઈ કમજીભાઈના ફરિયાદથી દામોદરભાઈ દલસુભાઈના ફરિયાદ સુધીના આસ્થિતથી રોડનું કામ પૂર્ણ દર્શાવેલ છે, પરંતુ હકીકતમાં આ રસ્તાનું કામ પૂર્ણ થયેલ જ નથી. આ કામમાં મને ટોટલી ભ્રષ્ટાચાર લાગે છે. એટલે અમે પણ આ કાગળ જોયા અને એ વાત પર નિલેશભાઈ જે આરટીઆઈ કરી હતી એમની વાત અમને કાગળ જોયા અને વાત દેખતા એવું લાગે છે કે જે પણ તલાટી કમ મંત્રી શ્રી ભૂમિકાબેન પરમારે જે માહિતી આપી તે અધૂરી છે. અમે એને પર્સનલી મળ્યા કે જે પેમેન્ટ ચૂકવાયું છે તે જે તે ગણ્યા ગાંઠિયાને ચૂકવાયું છે અને 2.5 વર્ષથી એમને જ પેમેન્ટ ચૂકવવું છે કરવામાં આવ્યું છે. તો કામ થયું નથી પહેલો ભ્રષ્ટાચાર, એ સેકન્ડ મેટર કે પેમેન્ટ 2 લાખ રૂપિયા ચૂકવાઈ ગયું છે પ્લસ, અને થર્ડ મેટર એ કે એના પૈસા ચૂકવાયા છે જે લાગતા વળગતાને જ 2.5 વર્ષથી ચૂકવ કરે છે. એટલે 3 પ્રકારના ભ્રષ્ટાચાર આમાં થયેલા છે. આની અરજી અમારા વડીલો અમારા મિત્રો દ્વારા 4 વાર અરજી આપવામાં આવી ચૂકેલી છે. તાલુકા વિકાસ અધિકારી એવું કહે છે કે આની પર એક્શન લઈશું, કોઈ એક્શન લેવાતી નથી. 4 વાર એપ્લિકેશન ઉપર થઈ કોઈ આને પર માહિતી અધિકારી દ્વારા જે ઉપરથી પણ ગાંધીનગર રજિસ્ટરમાંથી પણ ઘણા કાગળો આવી ગયા છે, કોઈ લેવાતી નથી. શું આવા ભ્રષ્ટાચારો ગામમાં ચાલ્યા કરશે? જાગૃત નાગરિક તરીકે અમે આને ઉપર લાવવા માંગીએ છીએ.